ઉજ્જવ એજ્યુકેશન તથા મેથ્સ બાય કપિલ શર્મા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આગળ વધી રહ્યા છીએ આપણો ચેપ્ટર નંબર 2 જેનું નામ છે બહુપદી પોલીનોમિયલ. બરોબર છે, ક્લિયર? તો અગાઉના લેક્ચરની અંદર બેટા ગુજ્જુ એજ્યુકેશનની અંદર આપણે જે છે એ યામ ભૂમિતિ, આંકડાશાસ્ત્ર અને સંભાવના એમ કુલ 3 ચેપ્ટરો વિશેનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કર્યો છે. હવે આપણે જે છે આગળ વધવાનું છે બહુપદીની અંદર. બરોબર છે, તો પહેલા તો આજના લેક્ચરની અંદર આપણે બહુપદીની કેટલીક પાયાની માહિતી સમજશું અને ત્યારબાદ 2.1 તરફ જે છે બેટા એ આપણે આજના લેક્ચરની અંદર આગળ વધવાના છીએ. તો અહીંયા આગળ શું છે, તો કે ભાઈ આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ચલ એટલે શું. તો કે હંમેશા યાદ રાખો, કોઈ પણ સંખ્યા હોય ને તો એના છે ને બેટા મુખ્યત્વે 2 પ્રકાર હોય. એક અચળ સંખ્યા હોય અને બીજી હોય ચલ સંખ્યા. એવી કિંમત કે જેની કિંમત સતત ને સતત બદલાતી રહેતી હોય, ફિક્સ ના હોય. એવી કિંમત કે જેની કિંમત સતત ને સતત બદલાતી રહેતી હોય, ફિક્સ ના હોય, એવી કિંમતને ચલ કહેવાય. અને ચલને હંમેશા અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે A to લઈ અને Z સુધી ના અંગ્રેજી મૂળાક્ષરો વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. બરોબર છે, એટલે કે માની લો કે હું અહીંયા ઉદાહરણ તરીકે X લઉં તો X બરોબર મને મન થાય કે સાહેબ 1 લો તો હું 1 લઉં. મને એવું મન થાય કે સાહેબ મારે 2 લેવા છે તો હું 2 લઉં. મને મન થાય કે સાહેબ મારે 3 લેવા છે તો હું 3 લઉં. હું નરેન્દ્રભાઈ મોદીને પૂછું કે બેટા સાહેબ X બરોબર કેટલા લેવા છે તો નરેન્દ્રભાઈ મોદી મને એમ કે સાહેબ તમે 0 લો ને. એટલે હું જેટલાને પૂછીશ એટલા લોકો જે છે બેટા મને એની વેલ્યુ કેવા કેવાના છે, અલગ અલગ કેવાના છે. બરોબર છે, પણ એક્સ ની જેની કિંમત સતત ને સતત બદલાતી રહેતી હોય એને શું કહેવાય, ચલ કહેવાય. અને અચળ એટલે આપણને બધાને ખ્યાલ જ છે કે હું એમ કહું કે 0 લખો તો આખા ગામની અંદર, આખા વિશ્વની અંદર, ઇંગ્લિશ ની અંદર 0 લખવાનો કહીશ ને તો બધા આમ જ લખશે. હું એમ કહું કે 1 લખો તો સમગ્ર વિશ્વની અંદર નરેન્દ્રભાઈ મોદી આવી ગયા, વિજયભાઈ રૂપાણી આવી ગયા અને ધીરુભાઈ અંબાણી આવી ગયા. બધાને હું એમ કહું કે સાહેબ તમે છે ને 2 લખો તો એ બધા 2 ઇંગ્લિશ ની અંદર આમ જ લખવાના છે. ક્લિયર? ટૂંકમાં એવી કિંમત કે જેની કિંમત નિશ્ચિત છે, બરોબર છે, બદલાતી નથી, બરોબર છે, એવી કિંમતને કેવી કિંમત કહેવાય છે, અચળ અથવા તો કોન્સ્ટન્ટ કહેવાય છે. અને ચલને ઇંગ્લિશમાં કહેવાય વેરિયેબલ્સ, જે સતત ને સતત બદલાતું રહે છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ચલની કઈ ગાણિતિક ભાષા જે છે, ગાણિતિક જે વ્યાખ્યા છે એ કઈક આવી છે કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે. બરોબર છે, જે ભિન્ન કિંમતો એટલે કે અલગ અલગ કિંમતો જે છે એ જે ધારણ કરી શકે છે તેવી સંખ્યાને શું કહેવાય છે, ચલ કહેવાય છે. સામાન્ય રીતે ચલને આપણે અંગ્રેજીના મૂળાક્ષરો એક્સ વાય ઝેડ અથવા તો એ થી લઈને ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે જેની આપણે ચર્ચા કરવાની છે, જે તમે શીખીને પણ આવ્યા છો, બેઝિક પદાવલી, જે તમારે ધોરણ 6 અને ધોરણ 7 અને ધોરણ 8 ની અંદર આની કઈક ચર્ચા આવી અને તમને યાદ કરાવી દો. તમે શીખી ગયા છો અવયવીકરણ 1 અને અવયવીકરણ 2. અને હા, તમારે તો બહુપદી નામનું એક ચેપ્ટર આવતું હતું કે જેમાં તમે શેષ પ્રમેયની રીતથી તમે બહુપદીના ભાંગાકારે કરતા હતા, એવું તમે કંઈક શીખી તો ગયા જ છો. પણ મને પાકા પાયે ખ્યાલ છે બેટા તમને એ બધી વસ્તુ યાદ નહીં હોય, કારણ કે ખૂબ જ લાંબુ વેકેશન ગયું છે. બરોબર છે, અને એમાં તમારો પણ વાક નથી, એમાં વાક આપણી સરકારનો છે. ઓકે, પણ આપણે કોઈને ગુનેગાર નહીં ઠારવીએ, આપણે આનું રિવિઝન કરીને આપણે આગળ વધીશું. બરોબર છે, ક્લિયર? બેઝિક પદાવલી, બેઝિક પદાવલી કોને કહેવાય, તો કે બેઝિક પદાવલી એ ચલ અને અચળ ને, કોને કોને, ચલ અને અચળ ને કયા સ્વરૂપે, તો કે ભાઈ સરવાળાના સંબંધમાં, બાદબાકીના સંબંધમાં, ગુણાકારના સંબંધમાં કે પછી ભાગાકારની ક્રિયાથી સાંકળે છે, ભેગા કરે છે. શું કીધું? બેઝિક પદાવલી જે છે એ બીજું કાંઈ નથી, ચલને અને અચળને બંનેને ભેગી કરતી એક સાંકળ છે. કયા સંબંધથી ભેગી કરી શકે, તો કે ભાઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાંગાકારના સંબંધથી જે છે એ ચલ અને અચળને બંનેને ભેગા કરે, વચ્ચે સરવાળા, બાદબાકી, ગુણા, ભાંગાકારની નિશાની આવે, એટલે એ શું બની જાય, બેઝિક પદાવલી. જોઈએ એક્ઝામ્પલ, તો કે ભાઈ એક્ઝામ્પલ કંઈક આવા છે, 2x + 3 આપણે આવું કંઈક જોયું જ છે. અને આપણે તમે તમારી ભાષામાં કહો ને તો આને એક ચલ સુરેખ સમીકરણ એ કહેવાય. આવી ગયું તમારે એક ચલ સુરેખ સમીકરણ. તમને એવું કહેતા હતા કે ભાઈ 2x + 3 છે, 2x + 3 છે, એનો ઉકેલ મળો.
બરોબર છે તો આપણે આવું લખતા હતા 2x + 3 = 0 અને 2x = - 3 કેમ કે + 3 બરાબર ને આ બાજુ જાય તો માઇનસ અને x બરાબર શું થાય માઇનસ 3 ના છેદમાં 2 તમે આવું બધું કઈ ભણીને આવ્યા છો ભાઈ આનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો છે ચિંતા ન કરતા ઓકે એક ચલ ત્યારબાદ જે છે 4x - 4 - 7x x / 2 આ બધું શું છે જો 2 છે એ અચળ સંખ્યા છે x છે એ ચલ છે ચલ અને અચળ ને ભેગી કરતી સાંકળ એટલે આપણો ભાગાકાર બરોબર ભાગાકારથી ભેગું થયું એટલે એ શું બની ગયું 2 = પદાવલી ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે એક ચલ બહુપદી બરોબર છે કેવી બહુપદી ભાઈ એક ચલ બહુપદી એટલે શું તો કે સાહેબ સિમ્પલ છે જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ ચલ આપ્યો હોય જે બહુપદીની અંદર માત્ર ને માત્ર એક જ ચલ આપ્યો હોય કેવી બહુપદીને એક ચલ બહુપદી કહેવામાં આવે છે બરોબર છે તો અહીંયા આગળ છે એક ચલ બહુપદી એટલે શું તો કે ભાઈ જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ ચલ આપેલો હોય તેવી બહુપદીને એક ચલ બહુપદી કહે છે ઠીક એક આવી છે 5x નો વર્ગ + 6x + 7 બધામાં જુઓ તો ચલ તરીકે કોણ છે એક જ ચલ છે કોણ છે x એટલે એક ચલ બહુપદી થઈ 8y² + 6y + 3 બધામાં ચલ તરીકે કોણ છે y એક ચલ બહુપદી થઈ 5x - 2 ચલ તરીકે કોણ છે x એક ચલ બહુપદી થઈ ત્યારબાદ છે બહુપદીની ઘાત તો કે તમને જે બહુપદી આપી દીધી છે ઈ બહુપદીની અંદર તમે ઘાત ભાઈ એવું ન પૂછતા કે સાહેબ ઘાત એટલે શું પૂછો છો ચાલો હું તમને કહી દઉં ઘાત એટલે શું તો કે 2 ની માથે 3 હોય બરોબર છે એનો સીધો અર્થ આવો થાય કે 2 નો ને 2 નો 3 વખત ઈને ઈ સંખ્યા વડે ગુણાકાર બરોબર છે ક્લિયર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એની અંદર જે 3 છે ઉપર બરોબર છે એને શું કહેવાય ઘાત કહેવાય અને અહીંયા આગળ જે છે ઈ 2 છે એને શું કહેવાય આધાર કહેવાય સમજજો ભાઈ 2 જે સોરી ઉપર જે 3 છે ઈ શું છે ઘાત છે અને નીચે જે 2 છે ઈ શું છે આધાર છે ઓકે ચાલો આગળ વધીએ બહુપદીની ઘાત તો કે જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય તો હમણાં આપણે જોશું બરોબર છે એક ઘાત બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી વિશેની હમણાં જ આપણે ચર્ચા કરશું બરોબર છે તો કે જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ પદ એ અગ્ર પદ કહેવાય છે જ્યારે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખી હોય ત્યારે એનું જે પહેલું પદ હોય એને કયું પદ કહેવાય અગ્ર પદ ચાલો અહીંયા આગળ ઉદાહરણ છે 5x² + 6y + 8 એની અંદર 5x² છે એ શું છે અગ્ર પદ છે 5x² જે છે એ શું છે અગ્ર પદ છે હું તમને એવો પ્રશ્ન પૂછું એવો એમસીક્યુ પૂછાય કે ભાઈ અગ્ર પદનો આપેલી બહુપદીમાં અગ્ર પદનો સહગુણક જણાવો સહગુણક કોને કહેવાય તો કે ચલ સાથે ગુણાયેલી અચળ સંખ્યાને તેનો સહગુણક કહેવાય બરોબર છે તો આપેલી બહુપદીમાં અગ્ર પહેલા તો પદ કયું તો કે ભાઈ 5x² અગ્ર પદનો સહગુણક કેટલો તો કે ભાઈ 5 અચળ સાથે ગુણાયેલી ચલ સોરી ચલ સાથે ગુણાયેલી અચળ સંખ્યાને શું કહેવાય એનો સહગુણક કહેવાય ત્યારબાદ તો કે ભાઈ હું એમ પૂછું કે ભાઈ y નો સહગુણક કેટલો તો કે ભાઈ 6 બરોબર છે ક્લિયર હવે હું તમને એવું પૂછું કે ભાઈ આપેલી જે બહુપદી છે સોરી અહીંયા આગળ y નહીં આવે અહીંયા આગળ આવશે તો x જ તે કારણ કે આ જે છે એ બહુપદી છે બરોબર છે તો 5x² + 6x + 8 છે એની અંદર x નો સહગુણક પૂછો તો કેટલો થાય 6 x² નો સહગુણક પૂછો તો કેટલો થાય 5 હું તમને એવું પૂછું આપેલી બહુપદીની અંદર જે છે અગ્ર પદ કયું તો કહેવાનું 5x² હું તમને એવું પૂછું કે આપેલી બહુપદીની ઘાત જણાવો સમજજો ભાઈ આપેલી બહુપદીની ઘાત જણાવો તો આપણને જે બહુપદી આપી દીધી છે એમાં મોટા મોટી ઘાત કેટલી છે ઈ આપણી આપેલી બહુપદીની શું થઈ જાય ઘાત થઈ જાય તો મોટા મોટી ઘાત કેટલી છે 2 તો આપેલી બહુપદીની ઘાત કેટલી મળી 2 મળી ત્યારબાદ તો કે ભાઈ 3y² - 2y + 6 આપેલી બહુપદીમાં ઘાત કેટલી તો કે સાહેબ 2 અગ્ર પદ પૂછું તો કે સાહેબ 3y² બરોબર છે ક્લિયર ત્યારબાદ એવું પૂછું કે ભાઈ y નો સહગુણક કેટલો તો કે ભાઈ 2 હું એવું પૂછું કે ભાઈ y² નો સહગુણક કેટલો તો કે ભાઈ 3 ઓકે આવી કઈ ચર્ચા કરી હવે તો કે ભાઈ હવે જે છે એ આપણે બહુપદીના પદને આધારે પ્રકાર જોવાના છે બહુપદીના પદને આધારે પ્રકાર જોવાના છે પછી પાછા ભણવાના છે બહુપદીના ઘાતને આધારે પ્રકાર તો બહુપદીના પદને આધારે પ્રકાર જોઈએ તો કઈક આવું છે કે ભાઈ અચળ બહુપદી તો કે ભાઈ જે બહુપદીમાં ચલની ઘાત કેટલી હોય 0 હોય જે બહુપદીની અંદર ચલની ઘાત કેટલી હોય 0 હોય
તેવી બહુપદીને અચળ બહુપદી કહે છે. જે બહુપદીમાં ચલની ઘાત 0 હોય તેવી બહુપદીને અચળ બહુપદી કહે છે. અને કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે ઈટ મીન્સ કે એનો આન્સર શું થાય? 1. તો કે ભાઈ x ની ઘાત 0 છે એટલે અહીંયા શું આવશે? 1. એટલે આમ તો શું થાય? 5 જ લખાય. મારે કોઈ પણ અચળ સંખ્યાની પાછળ કોઈ પણ શૂન્ય બહુપદી લખી શકાય. અહીંયા y x ની 0 લખી શકાય, y ની 0 લખી શકાય, z ની 0 લખી શકાય, લખવું હોય લખી શકાય. લોટ્સ ઓફ થિંગ્સ. બરાબર છે. ત્યારબાદ છે -6y ની 0. આ પણ શું છે? અચળ બહુપદી છે. એટલે કે ભાઈ ચલની ઘાત કેવી છે? 0 છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ એકપદી. તો સિમ્પલ છે, જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ પદ આપેલું હોય, સમજજો, જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ પદ આપેલું હોય તેને એકપદી કહેવામાં આવે છે. તો કે ભાઈ 5x -8y -3x જે બધા જે છે એના ઉદાહરણો છે, બધાની અંદર એક જ પદ આપેલું છે. ત્યારબાદ છે દ્વિપદી. તો કે જે પદાવલીની અંદર અથવા તો જે બહુપદીની અંદર જે છે એ બે પદ આપ્યા હોય તેને શું કહેવાય છે? દ્વિપદી કહેવામાં આવે છે. ઉદાહરણ કઈ કહેવાય છે? 5x + 6 તો કે દ્વિપદી, -6xy + 8 તો કે દ્વિપદી, 6y + 3 તો કે ભાઈ દ્વિપદી. આ બધા જે છે એ કોના ઉદાહરણો છે? દ્વિપદીના ઉદાહરણો છે. ત્યારબાદ છે ત્રિપદી. તો કે જે બહુપદીમાં ત્રણ પદો હોય તેને શું કહેવાય છે? ત્રિપદી કહેવામાં આવે છે. રકમ એના ઉદાહરણો જોઈએ તો કે ભાઈ 3x નો સ્ક્વેર + 4y સ્ક્વેર + 9z સ્ક્વેર, ત્રણ પદ છે. 9a + 7b + c ઈ પણ જે છે એ ત્રિપદીનું જ ઉદાહરણ છે. તો આજના લેક્ચરની અંદર હજી આપણે આગળ પાછો લેક્ચર હલાવવાનો છે ભાઈ, અહીંયા પૂરું નથી થતું. બરોબર છે. તો બહુપદીના જે છે એ આપણે પદને આધારે પ્રકાર જોયા. કેટલા પ્રકાર? ત્રણ: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. જે બહુપદી અથવા તો જે પદાવલીની અંદર માત્ર ને માત્ર એક જ પદ હોય એને એકપદી કહેવાય. જે પદાવલીની અંદર માત્ર ને માત્ર બે જ પદ હોય એને દ્વિપદી કહેવાય. અને જે પદાવલીમાં ત્રણ પદ આપેલા હોય તેને શું કહેવાય છે? ત્રિપદી કહેવામાં આવે છે. અને એના પણ આપણે કેટલાક અહીંયા આગળ ઉદાહરણો જોયા. તો હવે જે આપણે ચર્ચા કરવાની છે એ બહુપદીના ઘાતને આધારે પ્રકાર જોવાના છે કે ભાઈ બહુપદીના ઘાતને આધારે જે છે એ કેટલા પ્રકાર પાડી શકાય અને કયા કયા, એની ચર્ચા આપણે કરવાની છે. એ બહુપદીનું ઘાતને આધારે વર્ગીકરણ જોવાનું છે. બરોબર છે. તો આપણે આપણને ખ્યાલ છે કે ભાઈ બહુપદીનું ઘાતને આધારે આપણે વર્ગીકરણ કરવા જઈએ ને તો મુખ્યત્વે ત્રણ ચાર ભાગની અંદર આપણે એને વિભાજિત કરી શકીએ. એક છે શૂન્ય બહુપદી, બીજું છે એક ઘાત બહુપદી, ત્યારબાદ છે દ્વિઘાત બહુપદી અને ત્યારબાદ જે છે એ છે ત્રિઘાત બહુપદી. જનરલી એક્ઝામની અંદર અને આગળ જઈને આપણને જે કામ લાગવાની છે આ ત્રણ બહુપદી છે: એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. બરોબર છે. તો શૂન્ય બહુપદી જે છે એ ઓપ્શનલ છે, અમુક વાર જે છે કન્ફ્યુઝનમાં મૂકવા માટે થઈને એક્ઝામની અંદર જે છે બધા એ પૂછતા હોય છે. તો કે શૂન્ય બહુપદી, તો કે જે બહુપદીની ઘાત જે છે એ 0 હોય તેવી બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય છે. આ જે છે એની શું છે? વ્યાખ્યા છે. ત્યારબાદ એક ઘાત બહુપદી માટે આગળ વધીએ તો કે ભાઈ જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય અથવા તો જે બહુપદીની ઘાત 1 હોય તેવી બહુપદીને એક ઘાત બહુપદી કહે છે. ત્યારબાદ છે દ્વિઘાત બહુપદી, તો કે ભાઈ જે બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય. જે બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. અને ત્રિઘાત બહુપદીમાં તો કહેવાય જે બહુપદીની ઘાત જે છે એ કેટલી હોય? 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. ઓકે. તો જે બહુપદીની અંદર શૂન્ય બહુપદીમાં આગળ વધીએ તો કે ભાઈ જે બહુપદીની ઘાત કેટલી હોય? 0 હોય તેવી બહુપદીને શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. એનું પ્રમાણિક સ્વરૂપ તો કે ભાઈ છે જ નહીં. ઘાતની અંદર ઘાત તો કે ભાઈ ઘાત ન હોય, ઉદાહરણ તરીકે જે છે એ શું છે? 0. એને આપણે શેમાં લઈ શકીએ? શૂન્ય બહુપદીના વિભાગની અંદર જે છે બેટા આપણે એને લઈ શકીએ. ત્યારબાદ એકાદ બહુપદીની અંદર બેટા પ્રમાણિત સ્વરૂપ છે, ખાસ યાદ રાખજો, તો કે ભાઈ p ઓફ x બરોબર, એટલે કે ભાઈ p ઓફ x એટલે શું થયું ખબર? ચલ x માં બહુપદી છે, એટલે કે અંદર જે ચલ હશે એ કોણ હશે? x હશે. જો અહીંયા આગળ p ઓફ y થઈ જાય તો અંદર ચલ તરીકે કોણ આવી જાય? ay + b. બરોબર છે. ક્લિયર? આ રીતે જે છે બેટા એ ચેન્જીસ થઈ શકે. તો કે ભાઈ p ઓફ x બરોબર પ્રમાણિત સ્વરૂપ છે ax + b.
જ્યાં a does not equals to 0 એટલે કે a જે છે ને કદાપી 0 ના હોઈ શકે બરોબર છે ક્લિયર નકર તો શું થઈ જાય ઈ અચળ બહુપદી થઈ જાય જો a 0 હોય તો 0 * x એટલે 0 0 * x એટલે 0 એટલે 0 + b એટલે શું વધે b તે b એટલે તો શું થયું અચળ બહુપદી ઈ એકાદ બહુપદી કહી શકાય નહીં એટલે તમામમાં યાદ રાખજો a does not equal to 0 પણ હા a અને b ની કિંમત જે છે ઈ બિલોંગ્સ ટુ r रियल नंबर्स वास्तविक संख्याओना गण माथी आपणे एने जरूर लई शकीए एटले के पण जीरो सिवायनी तमाम किंमत जे छे ई ए अने बी धारण करी शके ऋण पण होई शके धन पण होई शके अपूर्णांक पण होई शके पॉइंट वाळो पण होई शके पॉइंट वगरनो पण होई शके रियल नंबर इट मींस के जे संख्याने बोर्ड उपर दर्शावी शकू ई तमाम संख्याओनो गण एटले के आ रियल नंबर्स परंतु जीरो नहीं ओके ई बहुपदी की घात तो के भाई बहुपदी की घात કેટલી હોય એક હોય ઉદાહરણ કેવા હોય તો કે ભાઈ 5x 3 તો કે ભાઈ અહીંયા આગળ a કેટલા છે તો કે સાહેબ 5 અને b કેટલા છે તો કે સાહેબ 3 હવે તમને આમાં એવો પ્રશ્ન પૂછું કે ભાઈ x નો સહગુણક કેટલો તો કહેવાનું કે ભાઈ 5 છે ત્યારબાદ -8x 6 તો કે ભાઈ x નો સહગુણક કેટલો તો કે સાહેબ -8 અને b તરીકે કોણ છે 6 છે આવા કેટલા ઉદાહરણો જે છે બેટા અહીં આપણે લઈ શકીએ આ છે 3 ના છેદમાં 5x 2 તો x નો સહગુણક શું થાય તો કે સાહેબ 3 ના છેદમાં 5 અને b તરીકે કોણ આવે -2 ઓકે ત્યારબાદ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દે છે બેટા ઈ કઈક આવું છે p(x) ax² bx + c ચલ x માં બહુપદી છે એટલે ચલ તરીકે અંદર બધી જગ્યાએ કોણ છે x છે પણ જ્યાં a does not equal to 0 a જે છે એ કદાપી 0 ના હોઈ શકે પણ a, b, c it is belongs to capital r એટલે કે real numbers ત્યારબાદ જે છે એ ઘાત ઘાત તો કે ભાઈ ઘાત કેટલી હોય હંમેશા 2 હોય છે ની દ્વિઘાત બહુપદીની ઘાત જે છે એ કેટલી હશે 2 હશે ઉદાહરણ તો કે ભાઈ 5x² - 3x + 2 -8x² - 3x + 5 હું તમને એવું પૂછું કે ભાઈ x² નો સહગુણક કેટલો તો કહેવાનું કે ભાઈ 5 એવું પૂછું x નો સહગુણક કેટલો તો કહેવાનું કે ભાઈ -3 બહુપદીની ઘાત કેટલી તો કહેવાનું કે ભાઈ 2 અને અચળ પદ તરીકે અહીંયા આગળ c ની વેલ્યુ કેટલી તો કહેવાનું કે ભાઈ 2 તમને ઘણા બધા પ્રશ્નો એક જ બહુપદીમાંથી જે છે બેટા એ પૂછાઈ શકે છે ત્યારબાદ સેકન્ડ ની અંદર x² નો સહગુણક કેટલો -8 x નો સહગુણક કેટલો -3 અચળ સંખ્યા એટલે કે c કોણ તો કે ભાઈ 5 અને બહુપદીની ઘાત કેટલી તો કે સાહેબ 2 ત્યારબાદ આપણી ત્રીજી અને છેલ્લી બહુપદી છે કે જેનું નામ છે ત્રિઘાત બહુપદી બરોબર છે તો કે ભાઈ જે બહુપદીની ઘાત જે છે એ મહત્તમ કેટલી હોય 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે પ્રમાણિત સ્વરૂપ જે છે બેટા એ કે આવું છે કે ભાઈ ax નો ઘન + bx નો વર્ગ + cx + d બરોબર છે આ છે શું છે એનો પ્રમાણિત સ્વરૂપ છે જ્યાં a does not equals to 0 એટલે કે ભાઈ a ની કિંમત જે છે એ 0 નહીં લેવાની પણ 0 સિવાયની કોઈ પણ કિંમત જે છે બેટા એ આપણે લઈ શકીએ છીએ અને a, b, c, d ઇટ ઇઝ બિલોંગ્સ ટુ કેપિટલ r રીઅલ નંબર્સ વાસ્તવિક સંખ્યાઓનો ગણ બરોબર છે મહત્તમ ઘાત એટલે કે બહુપદીની ઘાત પૂછવામાં આવે તો કેટલી છે 3 છે ઉદાહરણ લખ્યું છે કે ભાઈ 6x નો ઘન - 3x નો વર્ગ - x + 1 તો એની થકી ચાલો તો કે ભાઈ x ના ઘન નો સહગુણક પૂછવામાં આવે તો કહેવાનું કે ભાઈ x ના ઘન નો સહગુણક કેટલો છે 6 x² નો સહગુણક કેટલો છે -3 x નો સહગુણક કેટલો છે -1 અને અચળ સંખ્યા એટલે કે d કેટલા છે 1 આપ્યા છે બરોબર છે ક્લિયર અને હું તમને એવું પૂછું કે ભાઈ આપેલી બહુપદીની ઘાત જણાવો તો કેટલી છે ભાઈ મહત્તમ ઘાત જે હોય એની બહુપદીની ઘાત હોય કેટલી છે 3 હોય હવે આપણે જે છે એ સ્વાધ્યાય નંબર 2.1 તરફ આપણે આગળ વધવાનું છે 2.1 છે એનો પહેલો પ્રશ્ન જોઈએ કે બેટા ચલને આધારે બહુપદીનું વર્ગીકરણ આપણને કરવાનું કીધું છે તો આપણે જોયું કે ભાઈ બહુપદીનું વર્ગીકરણ છે ને અલગ અલગ ઘણી બધી રીતે થાય છે તો કે ભાઈ એક તો ચલને આધારે થાય બીજું તો કે સાહેબ ઘાતને આધારે થાય અને નંબર 3 તો કે સાહેબ પદને આધારે પણ જે છે એ આપણે બહુપદીનું વર્ગીકરણ કરી શકીએ છીએ તો અહીંયા આપણને ચલને આધારે કરવાનું કીધું છે કે ભાઈ એક ચલ બહુપદી છે દ્વિચલ બહુપદી છે કે ત્રિચલ બહુપદી છે એના આધારે જે છે આપણે ત્રણ વિભાગની અંદર વર્ગીકરણ કરવાનું છે તો કે ભાઈ જે ચલની અંદર માત્ર ને માત્ર એક જ ચલ હોય ફરીવાર રિપીટ કરું છું સોરી મિસ્ટેક થઈ ગઈ
જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ ચલ હોય તેવી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય, જે બહુપદીમાં બે બે ચલ હોય તેવી બહુપદીને દ્વિચલ બહુપદી કહેવાય, અને જે બહુપદીની અંદર ત્રણ ચલ હોય તેને ત્રિચલ બહુપદી કહેવામાં આવે છે. આપણે એનાથી આગળ જે છે એ 11 12 સાયન્સ ના લેવલ સુધી પણ જે છે, પણ એ તમારે આગળ આવશે નહીં, આગળની ચર્ચા પછી તમે કોલેજની અંદર કરી શકો છો. ઓકે ભાઈ, અહીંયા આગળ જુઓ તો કે ભાઈ ચલ કેટલા દેખાય છે. ચલ તરીકે સાહેબ મને અહીંયા આગળ x એક જ દેખાય છે ત્રણેયની અંદર, બે આખા બહુપદીની અંદર. તો કે ભાઈ આ કેવી બહુપદી છે? એક ચલ બહુપદી છે. ત્યારબાદ નંબર બીજો દાખલો, તો કે ભાઈ y સ્ક્વેર વત્તા વર્ગમૂળમાં 2, તો આ પણ કેવી બહુપદી છે? તો કે ભાઈ એક ચલ બહુપદી જ આપણને તો દેખાય છે, કારણ કે ભાઈ y એક જ ચલ છે. ત્યારબાદ દાખલા નંબર 3, તો કે ભાઈ 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2 બરોબર છે. તો અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો કે ભાઈ બહુપદી માટેની એક પાયાની શરત છે. કઈ શરત છે? એક વાત કહું ને, તો એક ચલ બહુપદી 3 જોઈએ તો કે 3√t + t√2 જે છે, પેલા તો આ બહુપદી છે કે નથી પેલા એ કહેવાનું છે. જો હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ ન હોય તો શા માટે નથી એવું આપણને પૂછ્યું છે. તો કે ભાઈ ખાસ યાદ રાખો, તો કે ભાઈ બહુપદી માટેની શરત શું? તો કે સૌથી પહેલી વાત, તો કે ઘાત છે ને એ હંમેશા ચલની ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. માની લો કે સૌથી પહેલા 2 ઘાત છે, તો ત્યારે વધી જે પદ આવે છે એ ચલની અંદર 2 થી ઓછું એટલે કે 1 ઘાત વાળું હોવું જોઈએ. ટૂંકમાં ઘાત જે છે એ સેકન્ડ નંબર ઉપર કે ભાઈ ઋણ ન હોવી જોઈએ. સાંભળજો, ઘાત જે છે એ ઋણ ન હોવી જોઈએ. ઇટ મીન્સ કે ચલ જે છે ને એ છેદમાં ન હોવો જોઈએ, કારણ કે ચલ જો છેદમાં હોય ને તો ઘાત કેવી થાય? ઋણ. સાહેબ ઈ કઈ રીતે? તો કે જો તમને એક ઉદાહરણ આપું કે ભાઈ આવું હોય કે 1 ના છેદમાં 2 ની + 2 ઘાત બરોબર છે, અથવા તો x ની + 2 ઘાત, તો આ જે છે ને એ બહુપદી નો કહેવાય. તમે એમ કહો સાહેબ અહીંયા 2 ઘાત તો છે પણ એ બહુપદી નથી, કેમ? તો કે ચલ ક્યાં છે? છેદમાં. આનો અર્થ હકીકતમાં શું થાય ખબર છે આપણને? બધાને ખબર છે કે જો છેદની અંદર કોઈ પણ ચલ અથવા તો અચળ સંખ્યાની ઉપર ઘાત હોય એને હું અંશમાં મોકલું ને તો એને આવી રીતે લખી શકાય x ની - 2 ઘાત. ઘાત પ્લસ હોય તો કેવી થઈ જાય? માઇનસ. અને માઇનસ હોય છેદ છેદની અંદર તો ઉપર જાય તો કેવી થઈ જાય? પ્લસ થઈ જાય બરોબર છે. એટલે કે ભાઈ સૌથી પહેલા તો અહીંયા આગળ જે છે એ ઘાતનો કોઈ પ્રશ્ન જ નથી, સુરેખ બહુપદી છે બરોબર છે. પણ સુરેખ નથી, કેમ? તો કે ભાઈ અહીંયા 1/2 ઘાત છે, 1/2 ઘાત છે, અને અહીંયા આગળ જે છે એ 1 ઘાત છે. તો અહીંયા તો ઘાત વધી, હકીકતમાં ઘાત શું હોવી જોઈએ? ઉતરતા ક્રમમાં હોવી જોઈએ, એટલે કે ઘટવી જોઈએ, પણ અહીંયા આગળ વધે છે. એટલે કે ભાઈ આ બહુપદી નથી, બહુપદી નથી. ઓકે, ત્યારબાદ ચોથો દાખલો છે y + 2 ના છેદમાં y. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ છેદમાંની અંદર ક્યારેય ચલ ન હોવો જોઈએ. આનો હકીકતમાં અર્થ જે છે ને આવો થાય, y + 2 ના 2 * y ની કેટલી ઘાત ખબર છે? -1 ઘાત. આવો હકીકતમાં અર્થ થાય. તો આ પણ જે છે એ શું છે? બહુપદી નથી, કારણ કે ભાઈ છેદની અંદર ચલ છે. ત્યારબાદ પાંચમા નંબર ઉપર જોઈ લે કે ભાઈ બહુપદી નથી બરોબર છે. ત્યારબાદ પાંચમા નંબર ઉપર જોઈએ તો કે ભાઈ x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત, તો કે ભાઈ આ તો જે છે એ બહુપદી નથી. કેમ નથી? તો કે ભાઈ ચલ જે છે એ 1 કરતા વધારે છે, અને પાછી ઉતરતા ક્રમમાં ઘાત પણ નથી. આ કારણોસર જે છે એ આપેલી બહુપદીનું આપણે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ આપણો પ્રશ્ન નંબર 2 છે, એ કંઈક આવો છે કે ભાઈ નીચે આપેલા પદોના સહગુણક જણાવો. એ તમને ક્વેશ્ચન ચોપડી ની અંદર એવો કર્યો છે કે બે નીચે આપેલા પદોના x² ના સહગુણક જણાવો, પણ આપણે પ્રેક્ટિસ જે છે એ થોડીક વધારે કરવી છે. એટલા માટે થઈને અહીંયા આગળ જોઈએ તો કે ભાઈ હું કેટલા પદોના સહગુણક લખીશ ખબર છે? તો કે ભાઈ અહીંયા આગળ x નો સહગુણક એ કહેવાનો છે ને x² નો પણ કહેવાનો છે. અહીંયા આગળ x² નો પણ સહગુણક કહેવાનો છે, x ના ઘન નો પણ સહગુણક કહેવાનો છે. અહીંયા આગળ જે છે એ આપણે x² નો સહગુણક પણ કહેવાનો છે અને x નો સહગુણક પણ કહેવાનો છે, અને અહીંયા આગળ જે છે એ આપણે x નો સહગુણક કહેવાનો છે. એટલે જેથી કરીને આપણે પ્રેક્ટિસ જે છે એ વધારેમાં વધારે થઈ શકે બરોબર છે. તો સૌથી પહેલા દાખલાની અંદર જુઓ તો કે ભાઈ x નો સહગુણક, x નો સહગુણક ક્યાં? કાંઈ હોય તો શું હોય? 1 તો હોય જ. જેની કાંઈ નથી એની આગળ શું હોય? 1 હોય. એટલે કે x નો સહગુણક કોણ થયો? 1. x² ની આગળ કાંઈ નથી, ઇટ મીન્સ કે x² નો સહગુણક પણ કેટલો થયો? 1. ખાસ યાદ રાખજો બેટા, નિશાની સાથે લેવાનું છે. જો આગળ માઇનસ નિશાની હોય તો 1 નહીં આવે, શું આવશે? -1. જો મને અહીંયા આગળ એક ઉદાહરણ આવશે આપણે જોઈએ. આ આવ્યું, જો આવી ગયું x² નો સહગુણક પૂછો તો કે અહીંયા કાંઈ ન હોય તો આગળ શું હોય? 1, પણ આગળ માઇનસ છે એટલે x² નો સહગુણક શું થશે? -1.
અને x ના ઘન નો સહગુણક જોવા જઈએ તો અહીંયા આગળ કેટલા છે એક છે કાઈન હોય તો એક તો હોય જ ભાઈ ત્યારબાદ x સ્ક્વેર નો સહગુણક ત્રીજા દાખલાની અંદર કેટલો છે ભાઈ પાઈ બાય 2 સાહેબ તમે તો કીધું તું કે ભાઈ ચલ સાથે ગુણાયેલી અચળ સંખ્યાને શું કહેવાય સહગુણક તો આઈટ મીન્સ પાઈ બાય 2 એટલે અચળ સંખ્યા જ છે આપણે નથી લેતા 3.14 બરાબર છે પાઈ બાય 2 છે બરાબર એટલે 3.14 ભાગ્યા કેટલા કરશું 2 કરશું બરાબર છે ક્લિયર તો પાઈ બાય 2 જે છે ઈ ઓલરેડી અચળ સંખ્યા જ છે પણ હા સમમેય સંખ્યા છે x જે છે x નો સહગુણક કેટલો છે ભાઈ 1 છે અને ત્યારબાદ અહીંયા આગળ x નો સહગુણક ચોથા દાખલામાં કેટલો છે વર્ગમૂળમાં 2 બરાબર છે તો આ રીતે આપણે સેકન્ડ ક્વેશ્ચન પણ સોલ્વ કર્યો કે ભાઈ તમને ક્વેશ્ચન આપી દે અને તમને એમ પૂછે કે ભાઈ સહગુણક જણાવો તો સહગુણક કઈ રીતે લખવા તો કે ભાઈ ચલ સાથે ગુણાયેલી અચળ સંખ્યાને તે ચલનો શું કહેવાય સહગુણક કહેવાય નિયમ મગજની અંદર ફિટ બેહાડી દેવાનો છે ત્યારબાદ તો કે ભાઈ બહુપદીની ઘાત જણાવો ત્રીજો પ્રશ્ન આપણે સ્વાધ્યાય નંબર 2.1 કરી રહ્યા છીએ અને હા તમે એવું મૂંઝાતા નહીં કે સાહેબ 2.1 તો આખે આખો કરાવી દીધો અને આવા જ કેટલાક દાખલા જે છે એ હમણાં લાસ્ટમાં બેટા હું તમને હોમવર્કની અંદર આપવાનો છું બરોબર છે પ્રશ્ન નંબર 3 કે ભાઈ બહુપદીની ઘાત જણાવો બરોબર છે તો બહુપદીની ઘાતમાં તો કે હમણાં જ આપણે વાત થઈ હતી સ્ટાર્ટિંગની થિયરીની અંદર કે ભાઈ જે બહુપદીની અંદર જે મહત્તમ ઘાત આપેલી હોય એને એ બહુપદીની શું કહેવાય ઘાત કહેવાય તો કે ભાઈ પહેલા દાખલાની અંદર તો કે ભાઈ બહુપદીની ઘાત કેટલી છે તો કે ભાઈ મેક્સિમમ ઘાત તો આપણને 3 દેખાય છે તો બહુપદીની ઘાત કેટલી થઈ 3 ત્યારબાદ તો કે ભાઈ 4 y² મેક્સિમમ બહુપદીની ઘાત કેટલી છે 2 તો ઘાત કઈ થઈ 2 આવો એક માર્કની અંદર પૂછાયો ભાઈ બરોબર ભાગશાળી હોય એને આવો પેપર નીકળે 5t માઇનસ વર્ગમૂળમાં 7 માટે મહત્તમ ઘાત કાઈન હોય તો શું હોય 1 તો ઘાત કેટલી મળી 1 અને અહીંયા આગળ જે છે ઈ બહુપદી જે છે એને ઘાત કેટલી છે 0 છે હા સાહેબ આ જે બહુપદી છે એ કેવી છે અચળ બહુપદી છે અને બહુપદીની ઘાત કેટલી થાય 0 કઈ રીતે તો કે ભાઈ અહીંયા આવું કરીએ કે 3 કૌંસમાં x ની 0 ઘાત લખી શકાય x ની 0 ઘાત એટલે શું થાય તો કે 3 કૌંસમાં 1 થાય એટલે 3 એકા 3 ના 3 જ રહી ભાઈ અહીંયા x રેસ ટુ 0 હોય y રેસ ટુ પણ 0 હોય અને કોઈ પણ ચલની ઉપર 0 ઘાત એટલે શું થાય 1 થાય ને 1 નો ઈજ સંખ્યા સાથે ગુણાકાર એટલે શું થાય એની એ જ સંખ્યા થાય એટલે કે ભાઈ 3 ની જો આપણને ઘાત પૂછાય તો કેટલી થશે 0 મળશે ત્યારબાદ તો કે ભાઈ બહુપદીનું ઘાતને આધારે આપણે શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે કે ભાઈ એક ઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદી છે ત્રિઘાત બહુપદી છે અને એક ઘાત બહુપદીનું હજી એક નામ છે શું નામ છે ખબર છે સુરેખ બહુપદી એક ઘાત બહુપદીને બીજા શબ્દમાં કેવું હોય તો શું કહી શકીએ સુરેખ બહુપદી ચાલો સૌથી પહેલો દાખલો બરોબર છે કઈ બહુપદી છે ચાલો જોઈ મને કયો તો x સ્ક્વેર પ્લસ x તો કઈ બહુપદી થઈ દ્વિઘાત બરોબર છે ત્યારબાદ x માઇનસ x નો ઘન કઈ બહુપદી થઈ ભાઈ ત્રિઘાત બહુપદી થઈ ત્યારબાદ y પ્લસ y સ્ક્વેર પ્લસ 4 કઈ બહુપદી થઈ ભાઈ દ્વિઘાત બહુપદી સેના આધારે ખબર પડે છે આપણા ઓલા પ્રમાણિત સ્વરૂપ યાદ કરજો સુરેખ બહુપદી માટેનો પ્રમાણિત સ્વરૂપ શું છે ax પ્લસ b દ્વિઘાત બહુપદી માટેનો પ્રમાણિત સ્વરૂપ શું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જ્યાં આગળ a ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને a, b, c ઇટ ઇઝ બિલોંગ્સ ટુ કેપિટલ R અને ત્રિઘાત બહુપદી માટેનો પ્રમાણિત સ્વરૂપ યાદ કરો તો ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d બરોબર છે એ બધા શું છે આપણા પ્રમાણિત સ્વરૂપ છે ત્યારબાદ 1 પ્લસ x તો કઈ બહુપદી થઈ ભાઈ સુરેખ અથવા તો એક ઘાત બહુપદી ત્યારબાદ 3t કઈ બહુપદી થઈ ભાઈ સુરેખ અથવા તો એક ઘાત બહુપદી ત્યારબાદ r સ્ક્વેર મહત્તમ ઘાત કેટલી છે ભાઈ 2 કઈ બહુપદી થશે બેટા દ્વિઘાત બહુપદી અને 7x નો ઘન માટે મહત્તમ ઘાત કેટલી છે 3 તો કઈ બહુપદી થશે બેટા ત્રિઘાત બહુપદી બરોબર છે તો આજના લેક્ચરની અંદર બેટા આપણે બહુપદીની થિયરી જોઈ અને થિયરી જોયા પછી જે છે એ આપણે સ્વાધ્યાય નંબર આપણા 2.1 વિશેની આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી આજના લેક્ચરની અંદર જેટલા પણ દાખલા ગણ્યા એ તમામ દાખલાઓ તમારે એક બુક બનાવવાની છે ફેર બુક બનાવવાની છે ઈ ફેરબુકની અંદર જે છે એ તમામ દાખલાઓ બેટા ખૂબ જ સરસ રીતે ગણવાના છે સાથે ગણવાના છે ટ્રાય કરજો બરોબર છે ન સમજાય તો જે છે બેટા એ તમે આ નંબર ઉપર ફોન કરીને તો WhatsApp કરીને બેટા પૂછી શકો છો અને અહીંયા આગળ આપેલા જેટલા પણ દાખલાઓ છે એ તમામ દાખલાઓ બેટા તમારા હોમવર્કની અંદર જાતે કરવાના છે પ્રેક્ટિસ કરવાની છે અને હોમવર્કનો ફોટો પાડીને જે છે બેટા એ તમારે WhatsApp કરવાનો છે અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને બાળકો આજે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને